અમદાવાદમાં આમ આદમી પાર્ટીના નેતાના મૃત્યુ કેસમાં હત્યાની શંકા બાદ નોંધાયો હત્યાનો ગુનો. મૃતક નેતા ઉમેદસિંહ ખાડિયા ગયા ત્યારે માર મારવામાં આવ્યો હોવાની ફરિયાદ મૃતકના પત્નીએ અજાણ્યા શખ્સો વિરુદ્ધ નોંધાવી હતી. ચાર દિવસ પહેલા હત્યા થઈ હોવાની આશંકા. બનાસકાંઠામાં પાલનપુરના મોટા ગામના આર્મી જવાનને અપાઈ અંતિમ વિદાય. ઓરિસ્સામાં પરત દરમિયાન નિધન થતા તેમના દેહને માદરે વતન લવાયો અને સ્વર્ગીય જવાન મહેન્દ્રસિંહ હહિયોલને અપાયું ગાર્ડ ઓફ ઓનર. જવાનની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. પંચમહાલ જિલ્લાના તમામ જળાશયોમાં વિપુલ પ્રમાણમાં પાણી હોવા છતાં ખેડૂતોને પડી રહી છે પારાવાર મુશ્કેલી. કાલોલ અને ઘોઘંબાના 100 જેટલા ગામના ખેડૂતોને ભારે હાલાકી. પાણી માટે હજુ પણ મારી રહ્યા છે વલખા. વાપી નગરપાલિકા વિસ્તારમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય. સ્થાનિકોના કહેવા પ્રમાણે પ્રાથમિક સુવિધાનો પણ અભાવ. ચૂંટણી ટાણે નેતાઓ વોટ લેવા હોય ત્યારે વોર્ડની મુલાકાતે નીકળી પડે છે, પછી નેતાઓને શોધવા પડતા હોવાનો પણ સ્થાનિકોનો આક્ષેપ. સુરતમાં સ્મીમેર હોસ્પિટલમાં ફાયર મોક ડ્રીલ યોજાઈ. આગની દુર્ઘટનામાં કેવા પ્રકારની તકેદારી રાખવી તે અંગે મોક ડ્રીલમાં અપાઈ માહિતી. મોક ડ્રીલમાં ઊંચાઈ પરથી લોકોને હાઇડ્રોલિક મશીનથી રેસ્ક્યુ કરાયા. બનાસકાંઠામાં ડીસા યુજીવીસીએલની ગાડી બની શોભાના ગાંઠિયા સમાન. જલારામ મંદિર પાસે વાયરમાં ફસાયેલા કબૂતરને યુજીવીસીએલના કર્મચારીઓ ન બચાવી શક્યા. કબૂતરને બચાવવા આવેલી ગાડીની સીડી ન ખુલી. આખરે પાલિકાની સ્ટ્રીટ લાઇટ રિપેરિંગની ગાડીએ આવીને કબૂતરને બચાવ્યું. રાજકોટમાં કાલાવડના પીઠડિયા ગામે દેખાયો દીપડો. ખેતરમાં દીપડો આવતા ખેડૂતો અને મજૂરોમાં મચી નાસભાગ. બળધરીના રોજિયા ગામની નદીમાં અગાઉ દેખાયો હતો દીપડો. જંગલના પ્રાણીઓ ગ્રામ્ય વિસ્તારોમાં આવવાના કિસ્સા વધ્યા. ભાવનગરમાં મહુવાના સાલોલી ગામેથી માનવભક્ષી દીપડો પાંજરે પુરાયો. મહુવા પંથકમાં છેલ્લા 15 દિવસથી માનવભક્ષી દીપડાએ મચાવ્યો હતો આતંક. 10 દિવસ પહેલા એક 18 વર્ષીય યુવતીને દીપડાએ ફાડી ખાધી હતી. અમદાવાદમાં સોનાના ભાવમાં 2 દિવસમાં રૂપિયા 1,250નો ઉછાળો. 10 ગ્રામ સોનાનો ભાવ 53,000 રૂપિયાને પાર થયો. વૈશ્વિક બજારમાં સોનાના ભાવ અંશ દીઠ $1,950 નજીક પહોંચ્યા હતા. તેના કારણે ઘર આંગણે ઇમ્પોર્ટ કોસ્ટ ઉછળતા તેની અસર ભાવ પર જોવા મળી. દામનગરમાં કોર્પોરેશનની દંડની કામગીરી અને આરટીપીસીઆર ટેસ્ટની કામગીરી સામે વેપારીઓમાં રોષ. વેપારીઓનું ટોળું રજૂઆત માટે પહોંચ્યું. નગરપાલિકાના ચીફ ઓફિસર, મામલતદાર અને સ્થાનિક પોલીસને રજૂઆત કરી દુકાનો બંધ રાખીને રોષ ઠાલવ્યો. અમદાવાદના ઠક્કરબાપાનગર અને નિકોલ વિસ્તારમાં ફાયરિંગ વિથ લૂંટનો ભેદ ઉકેલાયો. ક્રાઇમ બ્રાન્ચે 5 આરોપીની કરી ધરપકડ. 2 આરોપીની મુંબઈથી ધરપકડ. પૈસાની જરૂર હોવાથી ગેંગ બનાવી લૂંટનો બનાવ્યો પ્લાન. અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં આવેલા પાયલ જ્વેલર્સમાં ચોરીની ઘટના આવી સામે. જ્વેલર્સમાંથી ₹44,64,000ના ઘરેણાની ચોરી થઈ. વાહનની ડેકીમાંથી ચાવી લઈ તસ્કરે દુકાનમાં ઘૂસી ચોરી કરી. સીસીટીવીના આધારે પોલીસે તપાસ હાથ ધરી. સુરતમાં અમરોલી વિસ્તારમાં નકલી પોલીસ ગેંગનો આતંક. બાઇક સવાર નેવી મેન અને તેના મિત્રને માસ્કના નામે રૂપિયા માંગી કર્યો માર માર્યો. નેવી મેનને શંકા જતા આઈકાર્ડ માંગ્યું. ફરિયાદના આધારે પોલીસે આરોપીની કરી ધરપકડ, જ્યારે ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી. વડોદરામાં ખોડિયારનગરમાં યુવકની હત્યા કરાયેલી હાલતમાં મળી લાશ. કલરકામ કરતા શ્રમજીવી યુવકના માથાના ભાગે તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી કરાઈ હત્યા. બ્રહ્માનગર પાસેના એરફોર્સ કમ્પાઉન્ડ પાસેની ઘટના. પ્રતાપગંજના વૃદ્ધા પરિવારથી વિખૂટા પડ્યા. માનસિક અસ્થિરતાને કારણે પરિવારથી વિખૂટા પડ્યા. પોલીસે સીસીટીવીથી પગેરું મેળવી વૃદ્ધાને શોધ્યા. છાણી વિસ્તારમાંથી વૃદ્ધા મળી આવ્યા. સુરેન્દ્રનગર શહેરમાં રતન પર બાયપાસ નજીકથી વેપારીની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી. અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયારના ઘા મારી કરી હત્યા. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ દોડી આવી. મૃતક વેપારી જોરાવરનગર વિસ્તારમાં છે તેની કરિયાણાની પેઢી.
बनासकांठामां कांकरेजना समणवा गाममां परिणीताए गळे फांसो खाईने आपघात कर्यो। सासरियाना त्रासथी आपघात कर्याना परिवार कर्या आक्षेप, पियर पक्षे आक्षेप थया। स्थानिक पोलीसे महिलाना मृतदेहने पोस्टमोर्टम माटे होस्पिटल खसेडीने तपास हाथ धरी। बनासकांठामां डीसाना राजपुर विस्तारमांथी ताजू जन्मेलू बाळक मृत हालतमां मळी आव्युं। प्लास्टिकनी थेलीमां भरीने फेंकी दीधेली हालतमां बाळक मळ्युं। स्थानिक लोकोए जाण करता पोलीस दोड़ी आवी हती अने कायदेसरनी कार्यवाही हाथ धरी हती। राजकोटमां जामनगर हाईवे पर ट्रिपल अकस्मात। नवा 150 फूटना रिंग रोड थी राजकोट हाईवे तरफ जता बे कार अने ट्रक वच्चे अकस्मात थता बे लोको थया इजाग्रस्त। बन्ने इजाग्रस्तोने सारवार माटे होस्पिटल खसेड़ाया। वडोदरामां डभोईना पलासवाड़ा रेलवे क्रॉसिंग पासे ट्रक चालके अचानक ब्रेक मारता अकस्मात। ब्रेक मारता पाछळ आवती चार गाड़ियों एकबीजा साथे अथड़ाई। अकस्मातना कारणे ट्राफिक जाम थयो, जो के दुर्घटनामां कोई जानहानि नथी थई। राजकोटमां रामेश्वर सहकारी मंडळीए करोड़ों रूपियानो फुलेकू फेरवता पोलीसे करोड़ों रूपियानी मिलकतो टांचमां लेवानी कामगीरी शुरू करी। कौभांडनो आंकड़ो अत्यार सुधीमां 15 करोड़ ने पार। तो पोलीसे मंडळीना वाइस चेरमेन अने मेनेजरनी करी धरपकड़। संजय दुधागराए बे महिनामां अनेक मिलकतो खरीदी अने वेची होवानुं पोलीस तपासमां सामे आव्युं छे। नीलकंठ पार्कनो फ्लेट 18 ज्यारे मकाननो 66 लाखमां सौदो कर्यो। तो जिलेरियानी जमीन 1 करोड़मां वेची हती। आरोपीए सौथी वधारे जमीन जामनगर जिल्लामां खरीदी होवानुं पण जाणवा मळ्युं। गुजरात सहित देशभरमां फरी एक बार योजाशे ड्राय रन। कोरोना वेक्सिन माटे तंत्र संपूर्ण तैयार। 8 जान्युआरीना रोज योजानार ड्राय रनमां देशभरना हेल्थ विभागना कर्मचारीओ जोड़ाशे। केन्द्र सरकारे तमाम राज्योने लेखितमां करी जाण। वडोदरामां भायली खाते ड्राय रन योजायो, जेमां 25 जेटला लाभार्थीओए भाग लीधो। जिल्ला आरोग्य अधिकारीना सीधा मार्गदर्शन अने हाजरी वच्चे ड्राय रननी कामगीरी। ड्राय रनमां कोविडना नियमोनुं करायुं चुस्त रीते पालन। कोरोना वेक्सिन माटे राज्यना 33 जिल्लामां 40,000 बूथ तैयार। बूथमां 16,000 आरोग्य कर्मी तैनात कराशे। एक दिवसमां 16 लाख लोकोने रसीकरणनुं आयोजन। जुलाई सुधी 1,23,00,000 लोकोने रसी अपाशे। रसी माटे लोकोने मेसेज द्वारा कराशे जाण।